એરોડ્રોમ સેફગાર્ડિંગ ટીમમાં વડોદરા કોર્પોરેશનના 3 અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરામાં એરોડ્રોમ સેફ સુરક્ષા ટીમમાં કામગીરી કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 અધિકારીઓની નિમણૂક થઈ છે. એરપોર્ટ ડાયરેક્ટર સિવિલ એરોડ્રોમ વડોદરા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરા એરપોર્ટ અને આજુબાજુના વિસ્તારમાં અવરોધો સંદર્ભે વર્ષ 2020માં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ વડોદરા એરપોર્ટની આજુબાજુમાં રનવેની બંને બાજુ અમુક બિલ્ડિંગ તથા બાંધકામની ઊંચાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અડચણરૂપ છે. તેથી મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના તારીખથી સપ્ટેમ્બર 2015ના જાહેરનામા મુજબ આ અવરોધ દૂર કરવા જણાવાયું છે. આ માટે એરોડ્રોમ સેફ ટીમમાં કામગીરી સંદર્ભે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના હવાલાના અને ડેપ્યુટી કમિશનર ધીરેન તળપદા, નોડલ અધિકારી લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગના હેડ જીતેન્દ્ર ત્રિવેદી અને પાર્ક ગાર્ડનના હવાલાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓને એરપોર્ટ ડાયરેક્ટર સાથે સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે. મ્યુનિસિપલ કમિશનરે આ અંગે તાજેતરમાં પરિપત્ર બહાર પાડ્યો હતો. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના દ્વારા આપણું વડોદરાનું જે એરપોર્ટ છે એની આસપાસ જે બિલ્ડિંગ્સ આવેલી છે એની એરપોર્ટથી એની કેટલી દૂરી અને એની કેટલી ઊંચાઈ છે એ સંદર્ભે જે નક્કી થયેલા નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે માનનીય કમિશનર સાહેબને પત્ર મળ્યો હતો અને એ પત્રના આધારે માનનીય કમિશનર સાહેબે આ એરપોર્ટ છે એ પૂર્વ ઝોનમાં છે એટલે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી ધીરેન તળપદા, પછી જે TDO બિલ્ડિંગ પરમિશનના HOD છે જીતેશ ત્રિવેદી અને સાથે સાથે જ પાર્ક એન્ડ ગાર્ડનના ઇન્ચાર્જ ડાયરેક્ટર છે મિસ્ટર મંગેશ જયસ્વાલ, આ 3ની એક કમિટી બનાવી છે. એ એરપોર્ટ ઓથોરિટી અને એના અધિકારી અને એ લોકોની ટીમ સાથે સંપર્કમાં રહી અને આ બાબતે ચુસ્ત પાલન થાય એ બાબત નક્કી કરશે.